ત્યારે મને આનંદની વાત થાય છે, ભગવતીને યાદ કરવી છે જગદંબાને. ભગવતીના નવલા નોરતા આમ તો 15 તારીખે ભગવતીનું પહેલું નોરતા છે, ત્યારે જગદંબાને વિનંતી કરવી છે. સાહિત્યની ભાષામાં માને વિનંતી કરવી છે. કેવી છે જગદંબા? જેને નોલેજ ન હોય, જેને ખબર ન હોય, એ તો ગમે એ બોલે ખહુરિયા, પણ માં તત્વ એવું છે કે કવિ એમ કહેતા કે જેનો ડાબો પગ ખેબર ઘાટમાં હોય અને જબલો હેમાળાના ખોપરાની માથે હોય, આમાં આખું બ્રહ્માંડ આવી જાય. જે ભગવતી નવરાત્રિના નવલા નોરતામાં ચોટીલાના પાદરમાં હોય તો ભલે, પાવાગઢના પાદરમાં હોય તો ભલે, ગરબે રમવા નીકળે તેથી ડાબો પગ ખેબર ઘાટમાં હોય અને જમણો હેમાળાના ખોપરાની માથે રહી ગયો હોય, આખું બ્રહ્માંડ જેમ આવી જતું હોય, આવી જગદંબા છે, આવી માં છે. અને આ માં તત્વને યાદ કરવું હોય તો એ જેવી તેવી રીતે કરાય ને એના માટે શું કીધું છે ખોડીદાનજી રત્નુ ઉમેશ? તેથી માં ગોતવા માટે થઈને રાજસ્થાન માંથી ઘોડા નીકળ્યા, ગુજરાત ના પરગણામાં ઘોડા ફરવા મંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ ની ધરતી, હળવદ તાલુકાનું ચરાડવા ગામ, અને ચરાડવાના પાદર માંથી બાગડતા ઘોડાની પડગલી વાગી. એક 14 વર્ષની 15 વર્ષની દીકરી પોતાના પહુડા ખાવા નીકળેલી અને રાજસ્થાન માંથી આવેલા ઘોડાના ડાબલા હાંભળ્યા, લગામ પકડી લીધી. ઉતાવળ શેની છે? કે અમારી આબરૂ સલામત નથી, અમારું નાક સલામત નથી. કે તો કે માં ગોતવા નીકળ્યા છે, ગામ માં મળે? કે 6 મહિનાની મોહલત આપી છે અકબરે જલાલુદ્દીન દિલ્હી સલ્તનતે, કે 6 મહિનામાં લેલાદેન લેવા માટે અમારી ડોલી આવશે, અને હાથમાં તરવારી હોય ને જો લેલાદેન લઈ જાય તો અમારું પાણી વીયું જાય, અમારી આબરૂ સલામત નથી. અને તેથી 14 વર્ષની દીકરી ચરાડવાના પાદરમાં, આજ પણ કોક દી જાજો હળવદ તાલુકાનું ગામ છે ચરાડવા, એને એમ કીધું તું 14 વર્ષની આ દેશની દીકરીએ
જગદંબાએ નોરતા આવે છે. એમને પ્રસંગ યાદ આવ્યો કે મુજાતો ને આબરૂ સલામત નથી ને કા, કે આગ્રાના મહાલયની માથેથી ત્રણ વાર પડકારો કરજે, આવજે રાજલ ઉદાની અને તારા દિલ્હીના કાંકરા જો એક ફડાકે ઊંધા ન કરું તો રાજભાઈ બોલી ન બોલી થાવ. આ જગદંબા છે યાર, આ માટીમાં આપણે જન્મા છે, આપણી ધરોહર તો તમે જો. આગળ ઉપર વાતો કરવી છે પણ કેવી છે રાજભાઈ? આપણે હિન્દુ સી ઓળખાણ દેવાની જરૂર છે. આ ધર્મ માટે જેને પોતાના માથા આપી દીધા ત્યારે ભગવાન શિવ હિમાલયના શિખર માંથી ત્યાં ધીંગાણા જોવા માટે ભગવાન નીકળતો. હિમાલા ભણે થી શિવ હાલ્યો ધીંગાણું જોવા, આજો કહે આજ રણ મતાણો સંગ્રામ. કેવું ધીંગાણું હતું કે કોઈ બેન દીકરીની આબરૂ સલામત ન હોય, કોઈ ગાયને ગવતરી વાળી ગયા હોય, તેથી આત્મા તરવાર લઈ અને ધર્મને બચાવવા દેશના યુવાનો જયારે નીકળતા. હવે હા બોલજો, આજની બેન દીકરી સિરિયલ જોતી હોય એનો મને વિરોધ નથી, આજની બેન દીકરી કોઈ હિન્દુ મૂવીઝ જોતી હોય તો એનો મને વિરોધ નથી, પણ એને એટલું યાદ રાખવું પડે કે કોક દીક ભીમાબાઈને વાંચી લીજો, કોક દીક નાયિકા દેવીને વાંચી લીજો કે જેને ઘોરીને 13 વર્ષ હિન્દુસ્તાનના હિમાલયમાં પગ નથી દેવા દીધો અને એક દી હાથમાં તરવાર લઈ અને હિન્દુસ્તાનને જેથી જરૂર પડી. 1857ના પહેલા વિપ્લવમાં ભારતને હજી આઝાદી નહોતી મળી, મંગલ પાંડે જેથી પોતાની શહાદત વારી, એ 1857નો પહેલો વિપ્લવ. તેથી હાથમાં તરવાર લઈને ઘોડાના પેગડે પગ મૂક્યો, અંગ્રેજી સલ્તનતને જેને ધ્રુજાવી દીધી. આ ઝાંસીની લક્ષ્મીબાઈના સમર્પણને ભૂલતા નહીં. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હાથમાં તરવાર લઈને નીકળી હતી, તમારા મૂળિયે હું ખેડી નાખું. જો જિંદગીમાં આગળ વધવું હોય, જિંદગીમાં સુખી થવું હોય તો આ દેશની દીકરીઓ જે વીરાંગના થઈ અને જેને ભારતને નવી દિશા આપી છે ને, આને વાંચવાનું જોવાનું ભૂલતા નહીં યાર. એટલા માટે મને યાદ આવે
ખડખડકાંડા હડકણે પાક પાડકાંડા ખડખડે દુનિયા તમારી કદર કરવાની છે, બાકી ગમે એટલા પૈસા વાયડાય છે ને તો દુનિયા ક્યારેય કિંમત નહીં કરે યાર. વિવેક પેલા શીખજો. રામાયણ ની ચોપાઈ છે કે બિના સત્સંગ વિવેક નો હોય અને રામ કૃપા બિના સુલભ નો હોય. કોઈ કરોડપતિ માણાને કે રોડપતિ માણાને ઝૂંપડા રહેવા વાળાને તમે મળો અને એની વાતમાં વિવેક દેખાય તો માની લેજો કે એની પેઢીઓમાં ક્યાંક ભજન પડ્યું છે, બાકી વિવેક નો આવે યાર. અને એટલા માટે માને કીધું છે કે જગતમાં અમારી આગળ કરોડો હોય કે ન હોય પણ એવો વિવેક આપજે, એવી સમજદારી આપજે, એવા સંસ્કાર આપજે અને એવા સજ્જન માણાનો અમને સંગ આપજે, કોઈ દી અમારું નાવડું અધ વચ્ચે થી બુડી ન જાય માં. એના માટે આ છંદમાં કીધું છે. હે ભગવતી, રાવણ સાથે
હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણો, એ પટી તારા પગડા વખાણો, હલાજી તારા હાથ વખાણો, એ પટી તારા પગડા વખાણો, હલાજી તારા હાથ વખાણો, એ પટી તારા પગડા વખાણો, હલાજી તારા હાથ વખાણો, એ પટી તારા પગડા વખાણો, હલાજી તારા હાથ વખાણો.